ધોરણ પાંચ ગણિત ગમ્મતના પાઠ્યપુસ્તકમાં પ્રકરણ બાર સ્માર્ટ ચાર વિશે સમજૂતી મેળવીશું ચાલો બાળકો તમે પણ સ્માર્ટ ચાર વિશે માહિતી આપણે આ પ્રકરણમાં મેળવીએ સ્માર્ટ ચાર્ટ એટલે શું કે આને આપણે અમુક ચિહ્ન દ્વારા આવૃત્તિ દ્વારા આપણે કોઈ વસ્તુની માહિતી આપણે ભેગી કરી શકીએ છીએ એક કરતાં વધારે વસ્તુઓ જ્યારે આપણે બતાવ્યો ત્યારે કોઈ ચિહ્ન નક્કી કરી આપણે તે વસ્તુ દર્શાવી શકીએ છીએ પ્રાણીઓ અને પક્ષીઓ પર પૂછ્યું તેણે દરેકના ઉત્તરની નોંધ માટે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કર્યો ઉદાહરણ તરીકે જો કોઈ વિદ્યાર્થીએ બિલાડી કહ્યું તો તેને કોષ્ટકમાં ચાર્ટમાં બિલાડીની સામે એક રેખા એટલે આવી ઊભી રેખા જેને આવૃત્તિ કહેવાય ખેંચી જ્યારે કોઈ બીજી વિદ્યાર્થીએ ફરીથી બિલાડી કહ્યું તો તેને તેની તેમાં એક લીટી ઉમેરી તેને આ ઉભી અને આ આડી એટલે કે બે બે બિલાડીઓ અને કોઈ પાંચ બિલાડી કીધું એટલે તેને આખું બોક્સ પૂરું કરીને આ આડલેખા પાડી જેને પાંચ બિલાડીઓ છે તે દર્શાવે છે તે બધા વિદ્યાર્થી બધામાં ચોવીસ વિદ્યાર્થીઓએ તેમનું પાલતી પ્રાણી બિલાડી કહ્યું યામિનીને પૂર્ણ કરવા મદદ કરો જો બાળકો અહીંયા આપણે સ્માર્ટ ચાર્ટમાં આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી આપણને કેટલી વસ્તુ ક્યાં છે અને કેટલી સંખ્યા છે તે અહીંયા દર્શાવવા માટે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે એમાં કોષ્ટકને રચવામાં આવે છે જેમાં તમને આવૃત્તિની સંખ્યા આ તમને આવૃત્તિની સંખ્યા દર્શાવી છે આવૃત્તિ ચિહ્ન દર્શાવે છે ને અહીંયા તમને સંખ્યા આ પ્રમાણે તમને અહીંયા પહેલાં વસ્તુ જે તે વસ્તુ આપી હોય તે એનું નામ લખવાનું છે અહીંયા આવૃત્તિ ચિહ્ન અને એની એની સંખ્યા આપણે કુલ કેટલી વસ્તુ છે તે ગણાય છે તો જો અહીંયા બિલાડી કીધું છે તો બિલાડી અહીંયા કુલ સંખ્યા ચોવીસ છે તો આપણે આ ઉપર સમજ્યા કે એક બિલાડી કહીએ તો એને એક ચોરસ પાડ્યું એવી રીતે આપણે એ લીટી પણ પાડી શકીએ જુઓ આ આપણે લીટી કરીએ તો આ એક બે ત્રણ ચાર અને આ પાંચ પાંચ ખાના આવે એટલે એને આ બોક્સ પાડી આ રીતે કરી આપણે આ પ્રમાણે લીટી પણ પાડીને પાંચ ખાના કરી શકીએ છીએ એક બે ત્રણ ચાર અને પાંચે આડી લીધી એવી રીતે બીજા બોક્સમાં પણ પાંચ આવડતી ચિહ્ન છે જુઓ આ ચાર ને આ એક આડ્યું એટલે આ પણ પાંચ થાય આપણે આ દર્શાવીએ તો અહીંયા એક બે ત્રણ ચાર અને પાંચ આ પ્રમાણે ગણતરી કરશે તો જુઓ આ પાંચ આ પાંચ દસ આ પંદર આ પાંચ વીસ અને બીજા જુઓ આ ચાર ખાના એક બે ત્રણ ચાર એટલે પંદરને પાંચ વીસ ને ચાર ચોવીસ જુઓ અહીંયા તમને આવૃત્તિની સંખ્યા ચોવીસ દર્શાવી છે આપણે મેં તમને કીધું તમ આ પ્રમાણે તમે લીટી કરીને પણ આવૃત્તિ ચિહ્ન દર્શાવી શકો છો આ એક બે ત્રણ ચાર ખાના અને આ પાંચ ખાનાના એક બે ત્રણ અને ચાર આ રીતે પણ તમે દર્શાવી શકો છો જો કૂતરો કૂતરાને તમારે આવૃત્તિ ચિહ્ન લખવું હોય તો જુઓ આ પાંચ આ પાંચ આ પાંચ આ પાંચ બરાબર છે આ પાંચ અને આ પાંચ જુઓ પાંચ દસ પંદર વીસ પચીસ અને ત્રીસ અને જુઓ આ એક આડું ને એક ઊભું એટલે બે આવડતી થઈ એટલે ત્રીસ એકત્રીસ અને બત્રીસ આ પ્રમાણે તેને જવાબ લખાશે હવે સસલામાં જુઓ સસલામાં તમને પાંચ ખાન આપે છે આ પાંચ અને આ પાંચ એટલે દસ થયા એવી રીતે ગાય ગાયમાં પણ જોશો તો પાંચ આ પાંચ દસ આ પાંચ પંદર આ પાંચ વીસ આ એકવીસ અને બાવીસ તો અહીંયા આપણે સસલાની સંખ્યા કેટલી દર્શાવી છે સોરી ગાયની સંખ્યા બાવીસ દર્શાવી છે પોપટમાં જો પોપટમાં તમને કઈ તાવડે ચિહ્ન દર્શાવ્યા છે તો આ ચાર બાવ આ પાંચ પાંચ પછી છ સાત અને આઠ તો અહીંયા આઠ દર્શાવ્યા છે પોપટમાં એટલે જો આપણે આવી રીતે પણ લખી શકીએ આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ આઠ આવડતી ચિહ્ન અહીંયા પાડ્યા છે એટલે પોપટની સંખ્યા કેટલી થઈ કુલ આઠ એવી રીતે બકરી બકરીમાં જોશો તમે આ પણ પાંચ આ પાંચ આ પાંચ અને પાંચ એટલે પાંચ પાંચ ચાર વખત છે પાંચ ચોક વીસ થશે કુલ બકરીની સંખ્યા એવી રીતે ખીસકોલી ખીસકોલીમાં પણ તમે જોશો તો આ પાંચ વારના ત્રણ ખાના પૂરા છે એટલે ખીસકોલીની કુલ સંખ્યા કેટલી થશે પંદર હવે આપણે આ બધી સંખ્યાનો સરવાળો કરીશું તો આ બધી સંખ્યાનો સરવાળો કેટલો આવશે આપણો એકસો ને એકત્રીસ એટલે આપણી કુલ આવૃત્તિ કેટલી થઈ પ્રાણીઓની સંખ્યામાં એકસો એકત્રીસ એનો કુલ જવાબ આવે આ પ્રમાણે તમારા આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરતાં શીખવાનું છે હવે જો પ્રશ્ન આપ્યો છે કે કોષ્ટકમાં આવૃત્તિ ચિહ્ન જુઓ અને દરેક પ્રાણીઓની સામે મળતી કુલ સંખ્યા લખો જે મેં તમને લખી દર્શાવી અહીંયા કુલ કેટલા વિદ્યાર્થીઓ સાથે વાત કરી તો અહીંયા કુલ કેટલા વિદ્યાર્થીઓની સંખ્યા આવી એકસો ને એકત્રીસ આવી બરાબર છે હવે જો આ કોષ્ટકમાં સૌથી વધુ ગમતું પ્રાણી હોય તે કેવું પ્રાણી છે વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન પૂછ્યો છે કે સૌથી વધુ પ્રાણી પાલતુ પ્રાણી કયું છે તો જુઓ આપણે સૌથી વધારે આ સંખ્યા આવૃત્તિની કોની વધારે આવી છે કૂતરાની તો આપણે જવાબ લખી શકીએ કે સૌથી વધુ ગમતું પ્રાણી હોય તેવું પ્રાણી કયું છે તો કૂતરો આ પ્રમાણે તમારે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી પ્રાણીઓના કઈ સંખ્યા તમને ગમે છે તે અહીંયા ચાર્ટ દ્વારા દર્શાવી શકાય છે તમારે પણ આ આવૃત્તિ ચિહ્ન ઘણી સંખ્યા અહીંયા લખવાની છે અને આ કોષ્ટક પૂરું કરવાનું છે અને નીચે જે પ્રશ્નોના જવાબ આપ્યા છે જવાબ પણ તમારે લખવાના છે પાન નંબર એકસો સાઠ ઉપર રસ્તા પર આવૃત્તિ ચિહ્ન બનાવ આવૃત્તિ ચિહ્ન બનાવો છો સુમિતાએ અડધા કલાક સુધી રસ્તાની એક બાજુ ઊભા રહીને રસ્તા પરથી પસાર થતા વાહનોની સંખ્યા ગણી તેને દરેક વાહનો માટે આવૃત્તિ ચિહ્ન બનાવ્યું છે આથી તેને દરેક પ્રકારના વાહનોની ઝડપી ગણતરી કરવામાં મદદ મળી શકે શકેજો આ સુમિતા નામની છોકરી છે જે રસ્તા પર ઊભા રહીને કેટલી બસ છે કેટલી કાર છે કેટલી રિક્ષા છે એ બધા વાહનોની ગણતરી કરે છે અને તેના માટે તેને આવૃત્તિ ચિહ્ન બનાવ્યા છે જેના આધારે વાહનોની ગણતરી કરી શકે પાન નંબર એકસો એકસઠ ઉપર તમને કોષ્ટક બતાવ્યું છે કે તેને સાયકલ તો કેટલી સાયકલ છે એની સંખ્યા આપણે હવે ગણીશું જો આ પાંચ સાયકલનું એક બોક્સ થાય છે બરાબર તો પાંચ આ દસ આ પંદર આ વીસ આ પાંચ પચીસ બરાબર છે પાંચ પ પચીસ થઈ પચીસ પછી આ છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ સાયકલની કુલ સંખ્યા કેટલી થઈ બાળકો તમારે કોષ્ટકમાં લખવાની છે અઠ્યાવીસ હવે જુઓ કાર કારમાં જોશો તમે આ પાંચ આ પાંચ દસ દસ પછી આ અગિયાર અને બાર તો સાયકલની સંખ્યા કેટલી થશે બાર આ એક બોક્સ એટલે પાંચ થશે રિક્ષા રિક્ષા જોશો તો આ પાંચ આ પાંચ દસ આ પંદર પંદર પછી સોળ સત્તર અને અઢાર તો રિક્ષાની સંખ્યા કેટલી થઈ અઢાર થઈ એવી રીતે બસ બસમાં પણ જોશો તો આ પાંચ આ પાંચ દસ ને આ પાંચ પંદર તો બસની કેટલી સંખ્યા હતી પંદર એવી રીતે પેડલ રિક્ષા પેદલ રિક્ષામાં પાંચ પાંચ દસ પાંચ પંદર પાંચ વીસ અને પછી આ એકવીસ બાવીસ ત્રેવીસ અને ચોવીસ તો અહીં આપણે ચોવીસ લખીશું એવી રીતે ખટારો ખટારો કેટલો છે આ પાંચ અને આ એક છ તો ખટારાની કુલ સંખ્યા કેટલી થઈ છ આપણે આ બધાનો સરવાળો કરીશું તો આ બધાનો સરવાળો કેટલો આવશે તો આ બધાનો સરવાળો આવશે એકસો ત્રણ આ બધો કુલ સરવાળો એકસો ને ત્રણ થશે આધારે તમારે આવી રીતે ગણતરી કરી તમારે કુલ સંખ્યા વાહનોની તમારે અહીંયા દર્શાવવાની છે હવે જો પ્રશ્નોના જવાબ દરેક પ્રકારના વાહનોની સંખ્યા કોષ્ટકમાં લખો તો આપણે કોષ્ટકમાં કુલ સરવાળો કરતા દરેક પ્રકારના વાહનોની સંખ્યા કેટલી થઈ એકસો ને બીજું શું કહે છે કે સોરી આ આપણે કોષ્ટકમાં લખી સંખ્યા આનો જવાબ આપણે અહીં આવ્યો હવે સુમિત અડધા કલાકમાં કેટલા વાહનો જોયા તો એકસો ને ત્રણ વાહનો જોયા એના પછી પ્રશ્ન છે ખટારાની સંખ્યા કરતાં રિક્ષાની સંખ્યા ત્રણ ગણી છે સાચું કે ખોટું તો આપણે જોઈએ કોષ્ટકમાં ખતારાની સંખ્યા કેટલી છે છ છે બરાબર છે અને રિક્ષાની સંખ્યા કેટલી આપી છે આપણને અઢાર ખટાળાની સંખ્યા છ રિક્ષાની સંખ્યા અઢાર તો અહીંયા શું કીધું છે કે ખટારાની સંખ્યા રિક્ષા કરતાં ત્રણ ગણી છે તો હા ત્રણ ગણી છે જો આપણે અઢાર ભાગ્યા છ કરીએ તો છ ટાળી અઢાર ત્રણ ગણી સાચો જવાબ છે એટલે સાચું આવે કે ત્રણ ગણી છે એના પછી છે બીજા સાત ખતારા તથા બે બસ માટે આવૃત્તિ ચિહ્ન મૂકો બીજા સાત ખતારા તો બીજા સાત ખતારા માટે આપણે કયું આવૃત્તિ ચિહ્ન મૂકીશું આ પ્રમાણે પાંચનું એક બોક્સ પૂરું અને આ એક અને બે એટલે આ સાત ખતારા માટે થયું અને બે બસ માટે આવી રીતે એક અને બે આ બસ માટેનું આવૃતિ ચિહ્ન થયું તો આ પ્રમાણે તમારે જવાબ લખવાના છે વિદ્યાર્થી મિત્રો તમારે પાન નંબર એકસો ઓગણસાઠ ઉપર જે પહેલો ચાર્ટ આપણે પહેલાં કરી ગયા તે અને એના જે બે પ્રશ્નો છે એ પ્રશ્નો અને આ ચાર્ટ તમારે ચોપડી તમારી નોટબુકમાં લખવાનો છે એ જ પ્રમાણે પાન નંબર એકસો એકસઠ ઉપર પણ જે ચાર્ટ આપણે સમજ આવતી છે નાનો એ પણ તમારે તમારી નોટબુકમાં લખવાનો છે અને નીચે જે આપણે પ્રશ્નના જવાબ કર્યા એ પણ તમારે ચાર્ટને નીચે પ્રશ્નોના જવાબ લખવાના છે